नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપ્યું છે. કોંગ્રેસની ધમકીઓથી ભાજપ ડરતું નથી. 1992માં જ્યારે પ્લેગ હતો ત્યારે પણ દવા વેચી હતી. ભાજપનો કાર્યકર ડર્યા વગર સેવા કરે છે. કોંગ્રેસે સવાલ નહીં, મદદ કરવી જોઈએ. कांग्रेस ने एक्सेप्ट करवा सिवाय बीजू कशु आवड़त नहीं. मैं कांग्रेस ने पूछू है कि 1992 में जयरे कांग्रेस शासन में सूरत में प्लेग हो तरह पर अमे 10 लाख रुपया ट्रेक्टर साइकिल लाई पड़ीका बांधी वेचता था. तरह कांग्रेस क्या सवाल नहीं करो और क्या अमने धमकी नहीं आपी. आज जयरे लोग ने मृत्यु मुख पर बचावा आवा इंजेक्शन जरूर है. अमे कोई ने कोई कायदेसर मार्गे आ मेड़ी जरा आप तरह अमने सराहनीय कार्य तरीके वर्णव जुए जेने बदले गीधर धमकी आप बंद करें. दादरा नगर हवेली अने दमण में कर्फ्यू नाखवामां आव्यो. वीकेंड कर्फ्यू ना आदेश आपवामां आव्या छे. शनिवारे अने रविवारे कर्फ्यू ना आदेश कराया छे. मात्र आवश्यक सेवा ज चालू रहेशे. प्रवेश माटे 72 कलाकनो आरटीपीसीआर रिपोर्ट होवो फरजियात छे, जे नेगेटिव होवो जोईए. प्रदेश में तमाम जाहिर धार्मिक अने राजकीय कार्यक्रमों पर प्रतिबंध मुकवामां आव्यो छे. प्रदेश में रोज रात्रि कर्फ्यू ना अमल बाद हवे अठवाडिया में 2 दिवस एटले के शनि रविए पण चुस्त कर्फ्यू ना आदेश आपवामां आव्या छे. राणपुर शहर में वधता जता कोरोना केसीस ना पगले स्वैच्छिक लॉकडाउन में तमाम व्यापार उद्योग बंद रहा. शहर की तमाम दुकाने जड़बे सलाक बंद रही. कोरोना संक्रमण रोकवा माटे ग्राम पंचायत द्वारा 2 दिवस लॉकडाउन की जाहेरात करवामां आवी हती. जो आगामी दिवसों में वधु लॉकडाउन की जरूर पड़शे तो पण तमाम लोको ग्राम पंचायत नी साथे समर्थन में छे. प्रजा तो बधी रीते राजी छे पण आ कोरोना नी महामारी अटकाववा माटे बधा सरकारी तंत्रए पण सजाग रहेवू जरूरी छे. कारण के राणपुर तालुकामां घणा कोरोनाना केसो छे अने वधता जाय छे एवी लोकोमां भय पण छे. એટલે સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ અને આ કોરોનાને અટકાવવા સરકાર જે પગલાં લે એમાં ગામની પ્રજા સંપૂર્ણ સહકાર આપશે એવી મને પૂર્ણ આશા છે. કે જનતાનું જે આરોગ્ય છે એનાથી બીજી કોઈ વસ્તુ કિંમતી છે નહીં, તો કદાચ એના માટે થઈને જે કંઈ કડકમાં કડક પગલાં લેવા પડે, સરકારની ગાઈડલાઈન આવે એના મુજબ અથવા તો સ્થાનિક લેવલે જે નિર્ણયો લેવામાં આવે એ મુજબ આંશિક લોકડાઉન અથવા વધારે દિવસનું લોકડાઉન કે જે કંઈ પગલાં લેવા પડે એમાં અમે અને રાણપુર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મામદાર સાહેબ બધા સાથે રહીને આ કોરોનાને હરાવવાની પૂરેપૂરી મહેનત અમે કરીશું. ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે દિવસે ને દિવસે કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈ કંઈક ને કંઈક રાજ્ય સરકાર ચિંતિત જોવા મળી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોનાના આંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ આરોગ્ય વિભાગ અને વહીવટતંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે હાલ તો સ્વૈચ્છિક લોકડાઉન એ જ ઉપાય છે કોરોનાનું સંક્રમણ તોડવા માટે. ત્યારે બોટાદ જિલ્લાનું આ છે રાણપુર શહેર, કે રાણપુર શહેરના ગ્રામ પંચાયત અને વેપારી આગેવાનો દ્વારા 2 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાણપુર શહેરના તમામ વેપાર ધંધા સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. સંપૂર્ણપણે લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી અને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા છે. કારણ કે જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાના સંક્રમણની આ ચેન તોડવા માટે સ્વેચ્છાએ લોકોને જાગૃત થઈ અને આ સ્વૈચ્છિક લોકડાઉનની જરૂર પડી છે. એટલે કંઈક ને કંઈક ચોક્કસ જે પ્રમાણે રાણપુર શહેર બંધનું એલાન હતું એટલે કહી શકાય કે રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું છે. પ્રકાશ સોલંકી, News18 ગુજરાતી, રાણપુર. સુરત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. ઠેર ઠેર ગામો અને નગરોમાં સ્વૈચ્છિક બંધના નિર્ણય કરવામાં આવી રહ્યા છે. બારડોલી વેપારી એસોસિએશન તેમજ પોલીસ અને પ્રશાસન મળીને 13 તારીખથી 18 તારીખ એટલે કે 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી અને જેનું આખા નગરે સ્વૈચ્છિક રીતે બંધ પાડીને અમલ કર્યો. સાથે સાથે બારડોલી નગરની આસપાસના જોડાયેલા તેન, કડોદ, મઢી, સુરલી સહિતના ગામોમાં પણ સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું છે.
છેલ્લા કેટલા દિવસથી સુરત જિલ્લામાં કોરોનાના આંકડાઓ ટ્રિપલ ફિગરમાં જોવા મળી રહ્યા છે. તો વાત કરીએ બારડોલી પ્રશાસન અને બારડોલી ચેમ્બર્સ ઓફ કોમર્સે જે એક હાલ ગઈકાલે મિટિંગ કર્યા બાદ ચેમ્બર્સ ઓફ કોમર્સે બારડોલી નગરને 6 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની એક ફરજ પાડી હતી, જેમાં વહીવટીતંત્રએ પણ મંજૂરી આપી હતી કે સ્વૈચ્છિક જે લોકોને લોકડાઉન કરવું હશે કરી શકશે. અને જે અંતર્ગત વાત કરીએ છીએ બારડોલી એન્ટ્રન્સની જે અલંકાર ટોકીસ પાસે આવી છે ત્યાંથી આવન જવન કરતા તમામ વાહનોને બેરિકેડિંગ કરીને પોલીસ તંત્ર દ્વારા પણ એક સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. અને દુકાનદારોની વાત કરીએ તો બારડોલી નગરની અંદર જલબે સલાક સ્વૈચ્છિક લોકડાઉનને પ્રતિસાદ મળી રહ્યો છે. અને પ્રતિસાદ મળતાની સાથે આ વસ્તુ એક ચોક્કસ કહી શકાય છે કે કોરોનાનું સંક્રમણની ચેન તોડવા માટે આ લોકડાઉન એક એક ઉત્તમ રસીકરણ કહેવું કે દવા કહેવું તો પણ ખોટું નથી. કારણ છે કે લોકો બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળે, જેના કારણ સર આ જે કોરોનાની સંક્રમણની ચેન છે એ તૂટે તો કોરોનાને નાથવા માટે એક ઉત્તમ પગલું આવે. બારડોલી નગરના ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વહીવટીતંત્રએ અપીલ કરી છે કે બારડોલી તાલુકા સહિત અન્ય બારડોલી તાલુકાના આજુબાજુના 5 ગામોને હોટસ્પોટ જાહેર કરેલા હોય એ ગામોને પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં હાલ જોડાયા છે અને તમામ દુકાનો બંધ છે. કેતન પટેલ, News18 ગુજરાતી, બારડોલી. સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોના વાયરસની મહામારીએ માંઝા મૂકી છે ત્યારે સંક્રમણને રોકવા માટે પોરબંદરના મોટા ભાગના મંદિરો પણ સ્વેચ્છાએ બંધ કરાયા છે. શહેરનું પ્રાચીન સુદામા મંદિર હોય કે પછી સાંદીપની ખાતે આવેલ શ્રી હરિ મંદિર હોય, તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રખાયા છે. તો સાથે જ ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર પણ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જિલ્લાના તમામ બાગ બગીચા અને ચોપાટી સહિતના સ્થળો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો અને હવે મંદિરો પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. જિલ્લાના તમામે તમામ ધાર્મિક સ્થળો પર 5 થી વધુ લોકોએ એકઠા ન થવાને લઈને પણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. કોરોના વાયરસના જે કેસો સતત વધી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લાના જે પર્યટન સ્થળો કહી શકાય, જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે કીર્તિ મંદિર છે, સુદામા મંદિર છે કે પછી હરિમંદિર હોય કે પોરબંદરના જે મહત્ત્વના ચોપાટી સહિતના જે ફરવાલાયક સ્થળો છે, રિવરફ્રન્ટ હોય, કમલાબાગ હોય સહિતના જે સ્થળો છે, તે જિલ્લા મેજિસ્ટ્રેટના જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આ તમામ જગ્યાઓ પર જે પ્રવાસીઓ છે તેને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે જે કીર્તિ મંદિર પર દેશ વિદેશના જે પ્રવાસીઓ લોકો જે અહીં આવતા હોય છે અને આ જે કીર્તિ મંદિર જે પરિસર છે તે પ્રવાસીઓથી ભરેલું જોવા મળતું હોય છે, પરંતુ હાલ જે રીતે પ્રવાસીઓને અહીં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી જે નિર્ણય કરવામાં આવ્યો ત્યારે હાલ તો પોરબંદરના તમામ જે ફરવાલાયક સ્થળો છે તે બંધ છે અને કીર્તિ મંદિરમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે પરિસર છે તે ખાલી જોવા મળી રહ્યું છે અને હજુ આગામી કેટલા સમય સુધી આ જે સ્થળો છે ફરવાલાયક તે બંધ રહે છે તે જોવું રહ્યું. પ્રતિષ્ઠિલુ, News18 ગુજરાતી, પોરબંદર. પાટણ જિલ્લા સહિત શહેરમાં સતત કોરોનાના કેસીસ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ જિલ્લામાં 100 ને પાર કેસીસ આવતા પાટણ શહેરમાં તંત્ર દ્વારા 5 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી સોસાયટીઝને સીલ કરવામાં આવી છે. પાટણની અપોલો રેસિડેન્સ, વજ્રધામ સોસાયટી, સોપાન હોમ, વેદ ટાઉનશીપ, સંડેર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટી રાતના સીલ કરી દીધી, હવે લોકોને શાકભાજી લાવવું હોય, કરિયાણો લાવવું હોય, એને લોકોને બહાર જવા નહીં દેતા, બરાબર. હવે એક બે કેસ છે સોસાયટીમાં, એક બે કેસને લીધે આખી સોસાયટી સીલ કરી નાખી, બધા હેરાન ગતિ, લોકોને હેરાન ગતિ થાય છે. મનસુખ વસાવાની ડેપ્યુટી સીએમને ફરિયાદ, જંબુસરના સરકારી તબીબ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તંત્રની સૂચના છતાં સિવિલમાં સારવાર ન કરવામાં આવી, સરકારી હોસ્પિટલના તબીબ કહ્યું ન માનતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તબીબ પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવવામાં મશગુલ છે અને સરકારી હોસ્પિટલમાં નથી આવી રહ્યા. મનસુખ વસાવાએ ડેપ્યુટી સીએમને ફરિયાદ કરી છે કે સરકારી હોસ્પિટલમાં સેવા આપવા માટે નથી આવી રહ્યા જંબુસરના જે તબીબ છે તે માત્ર પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવવામાં જ મશગુલ છે.
ગાંધીનગરમાં વધુ એક અધિકારીનું મોત નિપજ્યું. સચિવાલયના યુવા અધિકારીનું કોરોનાથી મોત નિપજ્યું. સહકારી વિભાગના નાયબ સેક્શન અધિકારીનું મોત થયું છે. અધિકારી ચિરાગ સોલંકી કોરોના પોઝિટિવ હતા. છેલ્લા એક મહિનામાં સચિવાલયમાં 4 મોત નિપજી ચૂક્યા છે. વધુ એક અધિકારીનું કોરોનાથી મોત નિપજ્યું છે. પાછલા એક મહિનાની અંદર 4 જેટલા કર્મચારીઓ કોરોનાથી મોત પામ્યા છે. તાપીના ડોલવણ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટીડીઓના નિધનના સમાચાર મળી રહ્યા છે. ડોલવણના ટીડીઓ આરપી પટેલ પોતાના વતનમાં ચીખલી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ઓક્સિજન લેવલ ઘટી જતા ડોલવણ તાલુકા પંચાયતના 56 વર્ષીય ટીડીઓનું નિધન થયું છે. આરપી પટેલનું કોરોનાથી નિધન થયું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુનાફ માસ્તરનું નિધન થયું છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર હેઠળ હતા મુનાફ માસ્તર. આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગણદેવી તાલુકામાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખાતા હતા મુનાફ માસ્તર. કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્ય સરકારના વધુ એક કેબિનેટ મંત્રીને કોરોના પોઝિટિવ આવ્યો છે. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કોરોનાથી સંક્રમિત થયા છે. બારડોલીના એમએલએ અને કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે. દ્વારકાના નંદાણા ગામના હાઈવેને અડીને આવેલા ખેતરોને વ્યાપક નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે નિર્માણ કરતા જીઆર કંપની વિરુદ્ધ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. રસ્તાનું નિર્માણ ચાલુ હોવાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતી હોવાથી ખેડૂતોના ખેતરોમાં નુકસાન થઈ રહ્યું છે. હાઈવે રસ્તા પરના જે ખેતરો આવેલા છે તેને શેઢે સુધી લાવી દીધો હોવાથી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે. અમદાવાદ સહિત 6 શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેવો ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવ્યો હતો. આ ખોટો મેસેજ મૂકનાર અમદાવાદના અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. શહેરોમાં લોકડાઉનની અફવા ફેલાવનાર આરોપી અમૃત સિલાઈ કામ કરે છે અને પોતે ફેક લેટરને એડિટ કરીને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં કોપી કરી અને ફેસબુક પર પણ મૂક્યો હોવાનું સામે આવ્યું. આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી લોકોમાં ભયનો માહોલ સર્જવા અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ ફેક લેટર પોતે જ તેણે એડિટ કર્યો હોવાની પણ કબૂલાત કરી છે. રેમડેસિવીર ઇન્જેક્શનને લેવા માટે લોકો અત્યારે હાલ કતારોમાં લાગી રહ્યા છે, ત્યારે રેમડેસિવીર ઇન્જેક્શન માટે આપે આટલી વાતો જાણવી જરૂરી છે. જો તમે કોવિડ પોઝિટિવ છો અને હોમ આઇસોલેટેડ છો, ડોક્ટર્સે રેમડેસિવીર ઇન્જેક્શનની ભલામણ કરી છે, તો તમારે શું કરવું જોઈએ? રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની સખત તંગી છે, પરંતુ આપે એ વાત જાણી લેવી જોઈએ કે સરકાર ઇન્જેક્શન માત્ર કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને ફાળવી શકે તેવી પરિસ્થિતિ છે. હોમ આઇસોલેટેડ દર્દીને ઇન્જેક્શન મળવું મુશ્કેલ છે. જો આ ઇન્જેક્શનનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો કિડની અને લીવરને ડેમેજ કરી શકે છે. સહયોગી ગીતા મહેતા જોડાઈ ગયા છે અમારી સાથે. ગીતા, રેમડેસિવીર ઇન્જેક્શનને લઈને અત્યારે હાલ લોકો ઘણા જ સ્ટ્રેસમાં આવી ગયા છે, કારણ કે ઇન્જેક્શન્સ નથી મળી રહ્યા. ડોક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે, પરંતુ તેના માટે કતારોમાં લાગવું પડે છે. જે લોકો હોમ આઇસોલેટેડ છે અને તેમને જરૂર છે ઇન્જેક્શનની, તો તેવા લોકોએ શું કરવું, કઈ રીતે આ ઇન્જેક્શન મેળવવા? હવે જી, સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મેસેજીસ ફરી રહ્યા છે કે રેમડેસિવીર ઇન્જેક્શન જોઈતા હોય તો આ જગ્યાએ પહોંચો, આ જે દુકાનો છે સરકારી, જે ફાર્માસિસ્ટની છે તે રાજ્ય સરકારે નિયત કરેલી છે અથવા તો ફલાણી હોસ્પિટલ નિયત કરેલી છે. પરંતુ ન્યૂઝ 18 ના માધ્યમથી એ તમામ લોકોને હું કહેવા માંગીશ કે રાજ્ય સરકારે રેમડેસિવીર ઇન્જેક્શન માટે કોઈ પણ ફાર્માસિસ્ટને નોમિનેટ કર્યા નથી. એટલે રાજ્ય સરકારની કોઈ પણ જે ઔષધાલય છે રાજ્ય સરકારને નિયત કરેલા, તે એક પણ જગ્યાએથી રેમડેસિવીર ઇન્જેક્શન મળશે નહીં. એટલું જ નહીં, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન છતાં, આરટીપીસીઆર પોઝિટિવ હોવા છતાં એક પણ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાંથી
જે હોમ આઇસોલેટ થયા છે લોકો તેમને રેમડેસિવિર ઇન્જેક્શન મળી શકશે નહીં. સૌથી પહેલી વાત એ છે પ્રિયંકા કે સોશિયલ મીડિયામાં પડતા મેસેજીસથી લોકો ગેરમાર્ગે દોરાય નહીં. સ્પષ્ટ વાત એ છે ન્યૂઝ 18 ને આરોગ્ય વિભાગના જે ટોચના સૂત્રો છે તેની સાથે વાતચીત કર્યા બાદ કાળજી માટે તજજ્ઞો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેમનો મત. આ એક વર્ષના એક્સપિરિયન્સનું આ નિચોડ છે. અમારા મેડિકલ કોલેજમાં એવું કહેવામાં આવતું હતું કે નો ટુ પેશન્ટ્સ આર સિમિલર. એ વસ્તુ કોવિડે એનું મિનિંગ અત્યારે અમને સમજાયો છે કે એટલું બધું વેરિએશન કોવિડના ક્લિનિકલ પિક્ચર્સમાં આવે છે કે દરેક પેશન્ટ આને આ ટ્રીટમેન્ટ લીધી તો મારે બી આ ટ્રીટમેન્ટ લેવી, આને સારું થઈ ગયું તો મને સારું થઈ જશે, એ જરૂરી નથી. દરેક પેશન્ટની કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે, એની તાસીર અલગ હોય છે, એમની ઇમ્યુન સિસ્ટમ અલગ હોય છે અને એ પ્રમાણે એનું રિએક્શન અલગ હોય છે. આ વસ્તુ સમજવાની છે. જેમ અતુલ પટેલે બી સાહેબે કીધું કે વાયરસ તો એકનું એક જ છે પણ એનું જે ઇમ્યુન રિસ્પોન્સ છે શરીરનું એ દરેક પેશન્ટનું અલગ અલગ હોય છે અને એટલા માટે થઈને દરેક પેશન્ટનું મેનિફેસ્ટેશન, ક્લિનિકલ પ્રેઝન્ટેશન, ક્લિનિકલ પિક્ચર એ અલગ થતું હોય છે. હું બે વસ્તુ હું તમને વાત કરીશ. એક કે જેમ સાહેબે કીધું કે 80% પેશન્ટ્સને કશું જ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, તમારે દોડાદોડ કરવાની જરૂર નથી, તમે ઘરે રહો, તમે પેરાસિટામોલ લો તાવ આવે તો, હાઇડ્રેશન રાખો અને લગભગ આ ફેબ્રાઇલ ફેઝ, તાવ, માથું દુખવાનું, શરીર તૂટવાનું એ જે ફેઝ છે તમારો પૂરો થઈ જશે. અને સેકન્ડ ફેઝ કે જે ઇમ્યુન ફેઝ છે એ લગભગ 80% લોકોને નહીં આવે. ઇમ્યુન ફેઝ એ એવો ફેઝ છે કે જેમાં તમારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે છે, તમારે સિટી સ્કેનમાં પેચીસ આવે છે, તમારે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. એટલે મેજોરિટી ઓફ પેશન્ટ્સને, 80% ઓફ પેશન્ટ્સને ફેબ્રાઇલ ફેઝ, એમાંથી જ એમની ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય છે. હવે વાત આપણે 20% કરીશું. એ 20%માંથી 15% લોકોને હોસ્પિટલાઇઝેશન, વોર્ડ હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય છે. એ લોકોને હોસ્પિટલમાં તો રહેવાની જરૂર છે પણ એ લોકો એટલા સિરિયસ નથી ફોર વેરિયસ અધર રીઝન્સ અધર દેન કોરોના. એ લોકોની ઉંમર વધારે છે, એ લોકોને મલ્ટિપલ કોમોબિડિટીઝ એટલે એમને એડિશનલ મેડિકલ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસ, બહુ સિવિયર ડાયાબિટીસ છે, 3-4 દવાઓ લે છે, ઇન્સ્યુલિન લે છે, તેમ છતાંય એમનું ઇન્સ્યુલિન કંટ્રોલમાં નથી આવતું, કેન્સર છે, કિડની ફેલ થઈ ગઈ છે, એવા જે હાર્ટનો પ્રોબ્લેમ છે, બાયપાસ થયેલું છે અથવા તો સ્ટેન્ટ મુકાયેલા છે, એલ્ડરલી પેશન્ટ્સ છે, એ લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂર વધારે પડતી હોય છે. અને વિધિન દેટ ખાલી 5-1% લોકોને આઈસીયુની, ક્રિટિકલ કેરની જરૂર પડતી હોય છે. અને એમાંથી બી નાવ વિથ અવર એક્સપિરિયન્સ લગભગ એ 80% પેશન્ટ્સ વિધિન આઈસીયુ એડમિશન બી આપણે એ લોકોને બચાવી શકીએ છીએ. વી હેવ મલ્ટિપલ પેશન્ટ્સ જે 2-3 મહિના સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા, આઈસીયુ ઉપર રહ્યા હોય અને આપણે એમને સર્વાઈવ કરી શક્યા છીએ. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ હુ લેન્ડ અપ ઇન આઈસીયુ કે વેન્ટિલેટર એને આપણે બચાવી શક્યા છીએ, પણ એ આપણી પાસે હવે એક્સપિરિયન્સ છે, એ કોન્ફિડન્સ છે કે પેશન્ટ આઈસીયુમાં ગયું કે વેન્ટિલેટર ઉપર ગયું એટલે હવે આનું કશું ના થઈ શકે. ના, એવું નથી. દેર ઇઝ સ્ટીલ અ હોપ. ઇટ ઇઝ અ લોંગ ડિફિકલ્ટ ટાસ્ક બટ દેર ઇઝ ડેફિનેટલી અ હોપ. અને એ હોપના સહારે આપણે એમને એડિક્યુએટ ટ્રીટમેન્ટ આપીએ, પ્રોપર કેર આપીએ તો એ ડેફિનેટલી સારવાર કરી જ શકે છે. ક્રિટિકલ કેરનું જે પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે પરિસ્થિતિ ઘણી જ સારી છે. ધ સિસ્ટમ્સ આર ઇન પ્લેસ, પ્રોટોકોલ્સ જે ટ્રીટમેન્ટ માટેના છે એ બધા જ સેટ છે, વેન્ટિલેટરની કોઈ સ્કેર્સિટી નથી, આઈસીયુ બેડ બાય એન્ડ લાર્જ એમાં વાંધો નથી આવતો. પ્રોબ્લેમ ઇઝ પ્રોપર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. એટલે જેને આઈસીયુની જરૂર છે એને જ આઈસીયુમાં જવાનું, જેને હોસ્પિટલમાં રહેવાની જરૂર છે એને જ હોસ્પિટલમાં જવાનું. બિનજરૂરી જસ્ટ બિકોઝ ઓફ પેનિક મને કંઈક થાય છે એટલા એવા વેક સિમ્ટમ્સ માટે થઈને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. તમારા આજુબાજુના જે મેડિકલ રિપ્રેઝેન્ટ ડૉક્ટર્સ છે જે કેર કરી રહ્યા છે એની તમે સલાહ માનો અને બાય એન્ડ લાર્જ મેજોરિટી પેશન્ટ્સને
હોસ્પિટલાઇઝેશન કર્યા વગર એમનું કોવિડ ટ્રીટમેન્ટ કરી શકાય છે. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ, પણ મેજોરિટીને ઘરે જ મેનેજ કરી શકાય છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ. વેલકમ બેક. હવે આપને બતાવીએ કે સરકારે કોરોના મામલે જે તજજ્ઞોની કમિટીની રચના કરી છે તેઓ શું કહે છે. આ કઠિન સમય જે કોવિડ 19 ઇન્ફેક્શનનો જે નવેમ્બર મહિનામાં 2019ના નવેમ્બર મહિનામાં દેખાઈ અને આપણા દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન થયું અને એ પછી એમાંથી બહાર આવ્યા અને ઉપર નીચે ચાલ્યું, આ વાયરસ શિયાળામાં સર્વાઈવ થયો, ભર ઉનાળામાં સર્વાઈવ થયો, ચોમાસામાં પણ સર્વાઈવ થયો. એટલે આ અત્યાર સુધીના જે જે ઇન્ફેક્શન આવ્યા છે એમાં આ વધુ પડતો જુદા પ્રકારનો અને બહુ જ રેઝિલિયન્ટ વાયરસ છે. ડૉક્ટરોએ ખૂબ સારું કામ કર્યું અને ભારત દેશના ડૉક્ટરોએ જે કામ કર્યું એ દુનિયામાં બધે ફોલો થયું. એક સ્ટેજ એવું આવ્યું કે જ્યારે એવું લાગ્યું કે કોવિડને આપણે બાય બાય કરીશું અને એ પછી એનો સર્જ આવ્યો. ડૉક્ટર્સ બિચારા સિનિયર ડૉક્ટરથી ચાલુ કરીને મીડિયમ સિનિયોરિટી, જુનિયર ડૉક્ટર, રેસિડન્ટ્સ, હોસ્પિટલવાળા, નાના મોટા મેડિકલ ઓફિસર બિલકુલ બર્નઆઉટ થઈ જાય એ સિચ્યુએશનમાં રહીને કામ કર્યું અને હજુ પણ કરી રહ્યા છે. અને એની વચ્ચે આપણે રસ્તો કાઢવાનો છે. દવાઓમાં એક લેવલે આપણે થોડુંક સ્ટાન્ડર્ડાઇઝેશન આવ્યું કે ભાઈ સ્ટીરોઇડ, રેમડેસિવિર, ટોસિલિઝુમેબ એના સ્પેસિફિક ઇન્ડિકેશન ક્યારે આપવી ક્યારે ના આપવી એ બધું. તે છતાં પણ અનેક કેસ બંધ થયા પછી પણ ચાલુ થયા અને પાછી હોસ્પિટલ ને એના એ કોમ્પ્લિકેશન થયા. તો મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે બીજું તો કશું નહીં પણ 1920થી આપણને ખબર છે સ્પેનિશ ફ્લૂના ટાઈમથી કે માસ્ક પહેરવાથી આ ઇન્ફેક્શનને આગળ સ્પ્રેડ થતી રોકી શકીએ છીએ. તો આને કેઝ્યુઅલી બિલકુલ લેવાની જરૂર નથી. આજે તમે કોવિડ ઇન્ફેક્શન લાગેલું ના હોય અને માસ્ક પહેરો એ તો બરાબર છે, પહેરવું જ જોઈએ, પણ કોવિડ ઇન્ફેક્શન લાગેલું હોય અને તમે એ સિમ્પ્ટોમેટિક છો અને તમે જો માસ્ક નથી પહેરતા ને તો યુ આર સ્પ્રેડિંગ ધેટ ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શન તમે ચારે અનેક લોકોને સ્પ્રેડ કરો છો. એટલે મહેરબાની કરીને બધાએ આ જાગૃતતા લાવવી જોઈએ અને જે ના પહેરતા હોય ને એને રિક્વેસ્ટ કરીને પહેરાવવાની જરૂર છે. અને ટોળા ના થાય એક લેવલનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, કારણ કે લોકડાઉન બી કંઈ આન્સર નથી આ વસ્તુનો. એમાં ઇકોનોમીની શું હાલ થાય, લોકોની માનસિક પરિસ્થિતિ ખરાબ થાય, કેટલા બધા સકાયટ્રિક કેસ થઈ જાય, આ બધું આપણે જોવું પડે એવું છે. એટલે જે બેઝિક હેન્ડ સેનેટાઇઝેશન, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ, આની આ જ વાત જે ફરી ફરીને થાય છે એના ઉપર સંપૂર્ણ, કારણ કે આ વસ્તુ જ આપણી પાસે સિમ્પલ સોલ્યુશન છે અત્યારે એક લેવલે વાયરસનો જે કેસીસનું પ્રોલિફરેશન થતું રોકવા માટે. અને બીજું જે સૌથી વધારે અગત્યની વાત મારે કરવી છે કે વેક્સિનેશન માટે મારા ઉપર રોજના 50-60 ફોન મારા ને મારા કલીગ્સ પર આવે છે કે અમારથી લેવાય અમારથી લેવાય. હું બે હાથ જોડીને તમામ પ્રજાજનોને વિનંતી કરું છું કે બીજું કોઈ એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન ના હોય તો વેક્સિન લઈ જ લેવી જોઈએ. કઈ વેક્સિન એ બી ભૂલી જાઓ, જે વેક્સિન તમને મળતી હોય એ તમારે લઈ લેવી જોઈએ કે બધી એક લેવલની સ્ટાન્ડર્ડાઇઝ થયેલી વેક્સિન છે. વેક્સિન લેવાથી મેજર એડવાન્ટેજ શું છે એ સમજી લો કે એવું નથી કે તમને કોવિડ ના થાય, પણ વેક્સિન લીધેલા જે વ્યક્તિઓ હોય છે એને ધારો કે બી કોવિડ ઇન્ફેક્શન થાય તો એમાં ફેટાલિટી મૃત્યુનો દર ઘણો ઓછો છે, રિકવરી રેટ ફાસ્ટ છે, અને બીજું કે વાયરલ લોડ ઘણો ઓછો રહે છે અને એ લોકો બીજાને સ્પ્રેડ કરીને સુપર સ્પ્રેડર ના થાય એવા ચાન્સ સૌથી વધારે છે. એટલે વેક્સિનની અને કોઈ બી દવા કે કોઈ બી રસી એની જો એ અસરકારક હોય ને તો એની થોડીક આ અસરનો આપણે સામનો કરવો પડશે અને ગ્રેસફુલી કરવો પડશે અને જરા પણ ગભરાયા વગર કરવો પડશે.
એટલે હૃદયના દર્દી છે કે ડાયાબિટીસ છે કે ગમે તેટલી કોમોર્બિડિટી છે પણ એક લેવલની સ્ટેબિલિટી હોય એટલે વેક્સિન લેવી જોઈએ, ચૂકતા જ નહીં બિલકુલ. અને ઘણા બધા લોકો કહે કે આનાથી આમ થાય તેમ થાય, બરાબર છે, એના જે લિટરેચરમાં બધું જ લખતા હોય છે, પણ જે જરૂર છે કારણ કે આ એક જ વસ્તુ છે કે જે આપણને કમ્પ્લીટ હર્ડ ઇમ્યુનિટી તરફ દોરી જશે અને સ્ટેબિલિટી આવી શકશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.